75 मीटर चार तरफ बाजू 5 मीटर पोहो रस्त बना बाजूर रस्त बना संपूर्ण चौरस घेरा आ रीत आजू बाजू रस्त बना आ रस्ता क्षेत्रफल शोध बाग न क्षेत्रफल के हेक्टर थे तो सौ अपने बाग नु माप आप बाग की लंबाई अपने प्रमाण कर सौ बाग न क्षेत्रफल बाग नु क्षेत्रफल એટલે કે l बराबर આપણને આપ્યા છે 90 મીટર અને b बराबर સંખ્યા આપણને આપી છે 75 મીટર b बराबर આપણને સંખ્યા આપી છે 75 મીટર હવે એનું સાદુરૂપ આપો તો l / b l અને b નો આપણે ગુણાકાર કરવો પડે l बराबर આપણને સંખ્યા આપી છે 90 થઈ ગયા 75 90 અને 75 નો ગુણાકાર કરો તો આપણે અહીંયા 75 90 કરી સૌથી પહેલા એકમ દશકની આપણે શું 9 5 45 નો પડ્યો પાંચડો વધી આવી 4 7 2 63 64 65 66 67 તો આનું સાદું રૂપ આપો તો 6750 ચોરસ મીટર જે બાગનો જે અંદરનો ભાગ છે જે તમે દેખાય કે આ બાગનો જે અંદરનો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 6750 ચોરસ મીટર હવે આપણે શોધવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ तो रस्तो ए बाग ना बाहर ना भाग नो बनावानो छे अने 5 मीटर पोळो छे तो हवे बाग ना बाहर ना भागो बनाई दिए हवे आपणे विद्यार्थी मित्र रस्ता साथे बाग नु क्षेत्रफळ शोधवू पड़े हवे रस्ता साथे साथे बाग नु क्षेत्रफळ આની અંદર આપણે સ્મોલ l લીધા છે તો આની અંદર આપણે કેપિટલ l લઈશું એટલે કે l / b હવે આપણે l ની કિંમત શોધવી પડે એટલે એની લંબાઈ કેટલી આપી હતી 90 મીટર અને b ની કિંમત આપણને આપી હતી 75 મીટર હવે 90 મીટર તો 5 મીટર આ બાજુના ભાગ તરફ અને 5 મીટર આ બાજુના ભાગ તરફ એટલે આની અંદર +5 + 5 બરાબર હવે આની લંબાઈ થઈ ગઈ 100 મીટર અને બીમો પણ આ જ કરવાનું છે કે 75 મીટર તો 5 મીટર ઉપરની તરફ અને 5 મીટર નીચેની તરફ એટલે +5 + 5 બરાબર 85 મીટર હવે એનું સાદું રૂપ આપો તો l બરાબર આપણને મળી ગયા 100 b બરાબર મળી ગયા 85 બરાબર 8500 ચોરસ મીટર આ જે ક્ષેત્રફળ મળ્યું એ રસ્તા સાથે બાગનું ક્ષેત્રફળ હવે આપણે શોધવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ तो रस्ता नु क्षेत्रफल बराबर रस्ता साथे बाग नु क्षेत्रफल माइनस बाग नु क्षेत्रफल रस्ता साथे बाग नु क्षेत्रफल आपणने मळी गयु 8500 चौरस मीटर माइनस बाग नु क्षेत्रफल आपणने मळी गयु 6750 હવે આની અંદર આપણે બાદબાકી કરી દઈએ શૂન્ય માંથી શૂન્ય ગયા એટલે શૂન્ય અહીંયા શૂન્ય છે અહીંયા 5 10 કોલી 10 માંથી 5 ગયા એટલે 5 અહીંયા થઈ ગયા 4 અહીંયા 7 10 કોલી ગયા અહીંયા થઈ ગયા 14 માંથી 7 ગયા એટલે 7 અહીંયા કિંમત થઈ 7 માંથી 6 જાય એટલે 1 1750 ચોરસ મીટર કે રસ્તાનું ક્ષેત્રફળ એ આપણને મળી ગયું 1750 ચોરસ મીટર ત્યાર પછી આપણને કીધું છે बाग नु क्षेत्रफळ आपणे शोधवानुं छे हेक्टर मां तो हेक्टर नी अंदर आपणे माप लीधे 10000 चौरस मीटर 10000 चौरस मीटर बराबर
एक माटे 6,750 चौरस मीटर बराबर कितना? हवे आનું સાદું રૂપ આપો 6,750 ગુણ્યા 1 ભાગ્યા થઈ ગયા 10,000. હવે શું શું તો ઉડી ગઈ. હવે પોઈન્ટ આપો 0.675 હેક્ટર. જે બાગનું માપ હેક્ટરમાં માપવામાં આવે તો આપણને મળે 0.675 હેક્ટર અને રસ્તાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 1,750 ચોરસ મીટર. દાખલા નંબર 2, 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુ 3 મીટર પહોળો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા આપણને એક ભાગ આપેલો છે, એની લંબાઈ આપણને આપી છે 125 મીટર, એની પહોળાઈ આપણને આપવામાં આવી છે 65 મીટર. આ ભાગની ફરતે 3 મીટર એ આપણે બનાવવાનો છે રસ્તો. આનો ભાગ 3 મીટર, આ ભાગ છેડાથી મોડી અને આ છેડા સુધીનું અંતર આપણને આપ્યું છે 3 મીટર. તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા આપણે ભાગનું ક્ષેત્રફળ શોધીએ. તો ભાગનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. ભાગ માટે આપણે L બરાબર આપે છે 125 અને B બરાબર સંખ્યા આપણને મળી ગઈ 65 મીટર. L બરાબર આપણે 125 મીટર તો એમના એ અને B બરાબર મળી ગયા 65. 125 ગુણ્યા 65 નું સાદું રૂપ આપી 125 ગુણ્યા 65. સૌથી પહેલા 0, 6 50 30 ની પડી શું વધી આવી 3, 6 2 12 13 14 15 નો પડે 5 નો વધી આવી 1, 6 1 6 ને 1 7. તો પાયો પાયો 25 વધી આવી ગઈ 2, 5 2 10 ને 2 12 નો પડ્યો બગડો વધી આવી 1, 5 એકા 5 ને 1 6. 5 તો એમના એમ, 2 પણ એમના એમ, 6 પણ 11, 7 ને 8. તો ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 8,125 ચોરસ મીટર. આ ક્ષેત્રફળ મળી ગયું, આ આપણનું ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે રસ્તા સાથે ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે. તો રસ્તા સાથે ભાગનું ક્ષેત્રફળ L ગુણ્યા B. હવે L બરાબર આપણે એક ભાગનું જે લંબાઈ હતી એ આપણને મળી 125 વત્તા બંને બાજુ 3 મીટર પહોળો રસ્તો છે. તો વત્તા 3 અને વત્તા 3 બરાબર 131 મીટર. એટલે આની લંબાઈ થઈ ગઈ 131 મીટર. B બરાબર ભાગની પહોળાઈ આપણને આપી કે 65 મીટર. તો 65 આની પણ બંને બાજુ રસ્તો એટલે 3 વત્તા 3 એટલે આની કિંમત થઈ ગઈ 71 મીટર. હવે આ બેનો સાદું રૂપ આપીએ તો આની કિંમત થઈ ગઈ 131 ગુણ્યા થઈ ગયા 71. હવે સાદું રૂપ આપીએ શૂન્ય તો એમના એમ, 7 એકા 7, 7 તારી 21 તો પડે એટલો વધી આવી 2, 7 એકા 7 ને 2 થઈ ગયા 9, 1 એકા 1, 3 એકા 3 અને 1 એકા 1. અહીંયા 1 0 3, 9,301 ચોરસ મીટર. હવે આપણે એનું સાદું રૂપ આપી દઈએ. રસ્તાનું ક્ષેત્રફળ બરાબર તો રસ્તા સાથે ભાગનું ક્ષેત્રફળ માઇનસ ભાગનું ક્ષેત્રફળ. રસ્તા સાથે ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 9,301 માઇનસ ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 8,125. હવે આમાં જે આની કિંમત બાદ કરી દઈએ 9,301 માઇનસ 8,125. અહીંયા 10 કોડ એટલે અહીંયા 11 થઈ ગયા, અહીંયા થઈ ગયા 2, અહીંયા થઈ ગયા 9. અહીંયા કિંમત આવી 6, 9 માંથી 2 ગયા એટલે 7, અહીંયા 2, અહીંયા કિંમત થઈ ગઈ 1, અહીંયા 1. તો આની કિંમત થઈ ગઈ 1,176 ચોરસ મીટર. એટલે કે રસ્તાનું જે ક્ષેત્રફળ છે એ આપણને મળી ગયું 1,176 ચોરસ મીટર.